પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. નવસારી એલસીબી પોલીસે ચીખલી નજીક થી દારૂ ભરેલ કાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે અને બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર દારૂની હેરફેર વધતી જાય છે ત્યારે નવસારી એલસીબી પોલીસને આ સફળતા હાથ લાગી છે. બનાવની મળતી માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી. ચીખલીના સમરોલી રામનગર સ્વામિનારાયણ મંદિર પાસે પિયુષ દિનેશભાઈ પંચાલના ઘરની બહાર એક સફેદ કલરની કાર વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહી છે ત્યારે નવસારી એલસીબી પોલીસે રેડ પાડતા આ કારની અંદરથી વિદેશી દારૂના ટીન બિયરની નાની મોટી અંદાજે 334 જેટલી બોટલ તેમજ i20 કાર જેની કિંમત 4 લાખ સહિત મોબાઈલના મુદ્દાબાલ કબજે કરી પકડેલા આરોપી પાસે દારૂના જથ્થાની પાસ પરમિટ ન હોવાની કબૂલાત કરતા પોલીસે પિયુષ દિનેશભાઈ પંચાલને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર દિનકર પટેલ તેમજ દારૂનો જથ્થો આપનાર દેવાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સાજિદ સૈયદ, જીટીવી ન્યૂઝ, નવસારી.